માંગરોળ રાજશાહી વખતની કેકાશાસ્ત્રી સ્કૂલની હાલત દૈનિક સહાય માટે કરી સરકારમાં રજૂઆત છે ત્યારે માંગરોળની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા એવી કેકાશાસ્ત્રી હાઈસ્કૂલની દયનીય હાલત સંસ્થાના એકસો અગિયાર વર્ષ થતાં સ્થાપના દિવસે શહેરના પૂર્વ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક ચિંતકોએ સંસ્થાની મુલાકાત લીધી કેકાશાસ્ત્રીની છબીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જર્ચરિત સંસ્થાની બિલ્ડિંગ જોઈને સૌ કોઈએ દુઃખ વ્યક્ત કરી રિનોવેશનની માંગ કરી માંગરોળ શહેરમાં બાર બાર ઓગણીસ બારના રાજાશાહી વખતથી શરૂ કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા એટલે હાલની કીકા શાસ્ત્રી એટલે કે કોરોનેશન હાઈસ્કૂલ આજે એકસો ને વર્ષ પૂર્ણ થતાં તેમના સ્થાપના દિવસ મનાવવામાં આવે છે આ શાળામાં ગુજરાતના પ્રસિદ્ધ શૈક્ષણિક વૈદિક કૈશોરામ કાશીરામ શાસ્ત્રીએ પણ અભ્યાસ કરી અહીંના જ અધ્યાપક તરીકે સેવાઓ આપી વિદ્વાન તરીકે વાચ સપત્તિ પદ્મશ્રી મહાઉપાધ્યાયની પદવી પણ મેળવી ત્યારે શૈક્ષણિક જગતમાં અનેક ખ્યાતિઓ મેળવી છે જેથી કોરોનેશનનું નામ કેકાશાસ્ત્રી રાખવામાં આવ્યું આજે આ સંસ્થાની હાલત કફોડી બની છે એક સમયમાં માંગરોળ તાલુકાના હજારો ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉચ્ચ હોદ્દાઓ રાજકીય પદો અને ઉદ્યોગપતિઓ ઉચ્ચ બિઝનેસના શિખરો પર કરીને બિરાજમાન થયા છે ત્યારે આટલી મોટી સંસ્થામાં હાલ એકસો દસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

રાજાશાહીના વખતનું ને અત્યારે નું નામ છે એટલે અમે આજે આનો સ્થાપના દિવસ છે એટલે આજે માંગરોળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગેવાનો અને પત્રકારો બધા એને મળી અને આપણા હાઈસ્કૂલના આચાર્ય સાહેબે અમને રજૂઆત કરી કે આને રિનોવેશન માગે છે તો આજે અમે આ બધું જોઈ અને ખૂબ દુઃખી થયા છે કારણ કે બિલ્ડિંગ બહુ મોટું છે અને ગ્રાઉન્ડમાં પણ ક્યાંય ઊભા એવું નથી ખાડા છે તો આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટમાં પણ રજૂઆત કરશે સંસદ સભ્ય ધારાસભ્ય અને ભાસ્કરભાઈ પીડબલ્યુડી છે એમને પણ ફોન ઉપર વાત કરી છે એણે પણ સહકાર આપ્યો છે તો આજે અમારી નૈતિક ફરજ આવે છે કે અમે ચડી પહેરીને ઘણું આવતા અને આજે બધાએ દર્દ થઈ ગયા જબાલેંગા પહેરીએ છીએ તો અમને પણ રસ છે કે આ બિલ્ડિંગનું ખૂબ જ જર્જરિત હોવાથી તો આનું નવું બનાવી આપે સરકાર અને આજે સરકાર ગામડાની પ્રાથમિક સ્કૂલો પણ નવી બનાવે તો આ તો જૂનામાં જૂની હાઈસ્કૂલ છે ફક્ત અહીંયા જે હજાર પંદરસો બે હજાર વિદ્યાર્થી હતા અમારા જમાના વખતમાં તો આજે એકસો ને અગિયાર વિદ્યાર્થી છે અને પાંચ જ શિક્ષક છે અમને દુઃખ બહુ જ દુઃખજનક છે કે આજે આ હાઈસ્કૂલની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તાલુકાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી થઈને ઘણા ઉદ્યોગ ઉદ્યોગપતિઓ બન્યા છે તેઓને પણ મારું આહવાન છે કે આ સ્કૂલની મુલાકાત લઈ અને જે જે ઘટતું કરવા માટે સહકાર આપે અને અમે ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે છે તો આજે અમે ગવર્મેન્ટમાં પણ રજૂઆત કરશું અને આનો વિકાસ કરવા માટે અમારી ખૂબ ઈચ્છા છે તો એ હિસાબે આજે અમે આવ્યા છે અને શાસ્ત્રીજીને કેકારને કેકાશાસ્ત્રીજીને હારતોરા કરી અને આજે અમે શુભેચ્છા આપીએ